મહાનુભાવોના જ્યારે દીપ પ્રગટ્ય થઈ રહ્યું છે એ આપણા સૌના પ્રતિનિધિ રૂપે કરી રહ્યા છે, એમાં આપણે બધા સહભાગી છીએ। ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યા પોતાના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈને બિરાજવાના છે, અહીંયા પણ ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે દીપ પ્રગટ્ય કરી અને કાર્યક્રમને જ્યારે આજે ખુલ્લો મૂકી રહ્યા છીએ, એક ભગવાન ધ્વજના નીચે આપણે સાથે મળીને મહાયજ્ઞતા કરવા માટે મળ્યા છીએ, ત્યારે આપણે પણ આ દીપ પ્રાગટ્યમાં સાથે પ્રતિનિધિ રૂપે આપણા મહાનુભાવ કરી રહ્યા છે, પણ આપણે બધા જ એમાં સાથે જોડાયેલા છીએ। સૌ ઉભેલા ભાઈઓને નમ્ર વિનંતી અને પરમ પુરુષોત્તમ શ્રી રામજીના સોગન છે, બધા મિત્રો પોતપોતાની જગ્યા લઈ શાંતિથી બેસી જાય, કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। મિત્રો આપ સાથ અને સહકાર આપશો તો જ કાર્યક્રમની મજા આવશે। આભાર। બાર ઉભેલા મિત્રો જો સંભળાતું ના હોય તો કોઈ જઈને કહી દે કે બહારથી બધા ક્ષત્રિય ભાઈ બહેનો અંદર આવી જાય અને પોતપોતાની જગ્યા લઈ લે। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। દીપ પ્રાગટ્યથી આજના આ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી રહ્યા છીએ। ગુજરાત ક્ષત્રિય સભા 84 કટોસન સ્ટેટ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ક્ષત્રિય રાજપૂત મહાએકતા સંમેલન, જેમાં 84 વિરમગામ વિભાગ, માંડલ વિભાગ, દેત્રોજ, છિંજોવાડા, વઢિયાર, તેલવાડા, કાલરે, મોઢેરા, સુણસર, કઢવાડા, બનાસકાંઠા તથા સમગ્ર ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિની વ્યવસ્થા કમિટી દ્વારા આયોજિત આ ક્ષત્રિય રાજપૂત મહા એકતા સંમેલનમાં ફરીથી એક વખત હૃદયના ભાવથી આપ સૌનું મેં હાર્દિક સ્વાગત કરીએ છીએ। એક દંત દો માત ત્રિગુણ ગુણ માયા રહિત જય સુંડ સહિત ભુજ પાંચ ખટ મુખ ભ્રાત ગણે જય સપ્ત પારાયણ સુગંધસ્થ મૂર્તિ સુત વંદન રીતિ સિદ્ધિ નવનીત દસ હય ઈશકે નંદન શાંતિ કરણ શુભ કરણ સદા મોલ સુખ કંદ કો કર જોડ કવિ દાદ કહે નમન આ ગૌરી નંદ કો, એવા ગરવા ગણેશની વંદના કરી અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે। અહીંયા દીપ પ્રાગટ્ય થયું છે ત્યારે ભગવાન શ્રી રામના નેજા નીચે ભગવાન ધ્વજ નીચે મળ્યા છે, ત્યારે એવી જ ભગવાન મર્યાદા પુરુષોત્તમની અહીંયાથી પ્રાર્થના થશે અને પ્રાર્થનાથી કાર્યક્રમને આપણે આગળ વધારીએ। પ્રાર્થના।
સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ મહા એકતા સંમેલનના માધ્યમથી મળ્યા છીએ ત્યારે આપણને જ્યાં જગ્યા મળે જાય, કારણ કે એકતા કરવા માટે હંમેશા ઓગળવું પડે છે, એ તો આપણા સંતો પાસેથી આપણે ઘણી વખત આ સાંભળીએ છીએ, ત્યારે આપણા તરે તમામ હોદ્દા તમામ આપણી જે કઈ મહત્તા છે એને ઓગાળી અને સમાજના કામમાં એક બનવા માટે ઓગળી અને આપણે જ્યાં જગ્યા મળી છે ત્યાં નીચે પોતાનું સ્થાન લઈશું. આપણે ત્યાં ભારત વર્ષની ધરતી છે એવી કે શબદ એક શોધું ત્યાંથી સહિતા નીકળે ને કુઓ જ્યાં ખોધું ને બાપ એમાંથી સવિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીંયા મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે. હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતી માંથી સીતા નીકળે. અને ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે. અરે દત્ત યોગીની ફૂંક લાગે તો તપના ધૂણા હજી દખીતા નીકળે. શબદ એક શોધો ને સંહિતા નીકળી આવી ભારત વર્ષની આ પવિત્ર ધરતી. અને એમાં જયારે ક્ષત્રિય સમાજ બેઠો હોય, ક્ષત્રિય સમાજ જયારે મળ્યો હોય, જેમને પોતાના આંગણે આવેલા મહેમાનો માટે એના રક્ષણ માટે પોતાના દેહના બલિદાનો આપ્યા હોય, આ પરંપરા આપણી છે. ત્યારે આપણા આ મહા એકતા સંમેલનમાં પધારેલા તમામ માનવતા મહેમાનોનું આ કમિટી વતી હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. પણ આપણી વિધિને, આપણી જે પરંપરા છે ને એને નિભાવતા સ્વાગત પ્રવચન કરવા માટે હું વિનંતી કરીશ મોરબી શ્રી કિરણસિંહજી, મોહનસિંહજી સોલંકી, પ્રમુખ શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ ને વિનંતી કરીશ કે આપ આવો અને આપના શબ્દોથી શાબ્દિક સ્વાગત તમામ માનવતા મહેમાનોનું અહીંયા કરો. હું ફરી વિનંતી કરું સ્વાગત પ્રવચન માટે કિરણસિંહજી, મોહનસિંહજી, સોલંકી સાહેબ, પ્રમુખ શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ. હેલો હેલો સોમનાથ ભગવાન કી જય. આજના મહાક્ષત્રિય એકતા સંમેલનમાં હું સોલંકી કિરીટસિંહ મોહનસિંહ, ગામ અબાસણા, છોડ ગામ ગિરાસદાર રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજના ગુજરાત ક્ષત્રિય સભામાં 4484 કટોસર સ્થિત રાજપૂત સમાજ આયોજિત ક્ષત્રિય રાજપૂત મહા એકતા સંમેલનમાં ઉપસ્થિત સંત શ્રી આનંદ મૂર્તિ મહારાજ, શ્રી કટોસર સ્ટેટ ધર્મપાલસિંહજી, કરણસિંહ ચાવડાજી અને ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી સંગઠનના તમામ ગુજરાતમાંથી પધારેલા તમામ સમાજના અગ્રણીઓ, આગેવાનો અને ધર્મપ્રેમી જનતાને હું હાર્દિક સ્વાગત કરું છું. જય સોમનાથ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. બહુ ઓછા શબ્દોમાં ઓછો સમય લઈ અને કેટલું સારું બોલી શકાય એનું તાદસ ઉદાહરણ અમારા મોરબી કિરણસિંહજી. હવે માનવતા મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવવા માટે હું વિનંતી કરીશ મારા વિદ્વાન મિત્ર ઇન્દ્ર વિજયસિંહજી, સોલંકી સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય સભા અમદાવાદ જિલ્લો, સાહેબને વિનંતી કરીશ. આઈડી સોલંકી સાહેબ મહેમાનોનો આપણને પરિચય કરાવશે. ભારત માતા કી જય. સોમનાથ. ગુજરાત ક્ષત્રિય સભા અને 4484 રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્ષત્રિય રાજપૂતમાં એકતા સંમેલનમાં
ગુજરાતના ખૂણે ખૂણામાંથી વધારેલ ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ પદાધિકારીઓનું આ મા બહુચરની ભૂમિમાં ચુવાણ પંથકમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વોટ્સએપના માધ્યમને ફેસબુકના અને આમંત્રણ કાર્ડ દ્વારા આપ વિઠલાપુરની પવિત્ર ભૂમિ પર પધાર્યા છો એમાં પરમ પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિ મહારાજ બાપુની વિદ્વત્તાનો લાભ લેવા જેવો છે, જેમના પ્રવચનો ખૂબ જાણીતા છે અને અમે પણ એમના પ્રવચન સાંભળીએ છીએ, એમનું તત્વજ્ઞાન ખૂબ યાદથી ભરેલું છે. મિત્રો, આ પહેલા પણ આનંદમૂર્તિ મહારાજ આ પંથકમાં ઘણી વખત વધારી ચૂકેલા છે એટલે આ પ્રસંગમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કટોસણ સ્ટેટ નામદા ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી, એક યુવાન ચહેરો, અમારા 84 પંથકનું એક ઘરેણું કહી શકાય અમારું નાક છે. ખૂબ જ શિક્ષણ સાથે સામાજિક સંકલનની જવાબદારી નિભાવે છે. અખિલ ગુજરાત ક્ષત્રિય સભા જે છે એના ગુજરાત સ્ટેટના એવું પ્રમુખ તરીકે છે અને જ્યારે જ્યારે પણ સમાજની જરૂર પડી છે ત્યારે એમને પોતાના બંને હાથ ખુલ્લા કરી દીધા છે. માન્ય કરણસિંહજી ચાવડા સાહેબ, ક્ષત્રિય મહાસભા ગુજરાત જેના અધ્યક્ષ તરીકેનું સ્થાન સંભાળી રહ્યા છે, આજે એમના માધ્યમ દ્વારા આપણે સર્વે અહીંયા એકઠા થયા છીએ. સાથે સાથે ડોક્ટર રુદ્રદત્તસિંહ અને ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના વિવિધ પરગણામાંથી વધારેલ મહેમાન શ્રીઓ આ પ્રસંગે અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે અટકના વાળામાંથી દૂર થઈ આપણે સર્વે એક તાંતણે બંધાઈ આવો આજે બધી જ ભેદરેખા મિટાવી દઈએ. જય હિન્દ. ધન્યવાદ. માનવંતા મહેમાનોનો પરિચય મરૂપી આઈડી સોલંકી સાહેબે અહીંયા કરાવ્યો. ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત આ મહા એકતા સંમેલન એમાં ઘણા બધા માનવતા મહેમાનો અહીંયા વધાર્યા છે. ઘણા બધા આના વિષયો છે, ઘણા બધા આપણા વક્તાઓ છે જે એ વિષય ઉપર આપણને આજે વાતો કરવાના છે. પણ મૂળ હેતુ, કાર્યક્રમનો મૂળ હેતુ આપણી એકતા છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણા જૂના ઇતિહાસને તપાસીએ, આપણા ભૂતકાળને વાગોળીએ તો ભારત વર્ષ ઉપર જ્યારે જ્યારે હુમલાઓ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી અંદરની કુસમ, આપણા અંદરનો કુસમ, અંદરની ક્યાંક ને ક્યાંક ખટપટના કારણે આપણે ઘણું બધું સહન કરવું પડ્યું છે. મહારાણા પ્રતાપની સાથે એ વખતે કદાચ સમગ્ર ભારત એક થઈ અને ઉભો રહ્યો હોત તો આજ જે કઈ પરિસ્થિતિ છે કદાચ આપણી સમક્ષ ન હોત. પણ હવે આપણે શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધી રહ્યા છીએ ત્યારે ત્યારે એ વિષયને લઈને સુંદર મજાનું ચિંતન થવાનું છે. અમારી કટોસણ હાઈસ્કૂલની દીકરી બાઓ અહીંયા સ્ટેજ ઉપરથી ફૂલથી આપના સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટેજ ઉપર જઈ અને છૂટા ફૂલથી આપને અમારી દીકરી બાઓ, આ દીકરીઓ છે ને સાહેબ એ લક્ષ્મીનો અવતાર છે, આ દીકરીઓ છે ને એ સરસ્વતીનો અવતાર છે, આ દીકરીઓ છે ને એ આવડનો અવતાર છે, એ કરણીનો અવતાર છે સાહેબ, એવી આપણી દીકરીઓ જેના પોશાકની અંદર આપણી મર્યાદા શું છે, આપણું કલ્ચર શું છે, આપણી સંસ્કૃતિ શું છે એના પોશાકમાં આપણને દેખાય એવી આપણા સમાજની દીકરીઓ દ્વારા અહીંયા માનવંતા તમામ મહેમાનોનું ફૂલથી સ્વાગત થઈ રહ્યું છે. આપણે જ્યારે દીકરીઓ સન્માન કરે ત્યારે જોરદાર તાળીઓથી એને અનુમોદન આપીશું. છોટા ફૂલોથી આપણે વધાવીએ. ભારત માતા કી, ભારત માતા કી, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. દીકરી બાઓ આપને વંદન. આજની આ સભામાં દૂર દૂર થી જયારે આપણા તમામ પરગણામાંથી હોદ્દેદારો આવ્યા છે,
સભાની એ વિશેષતા છે કે સમગ્ર ગુજરાતમાંથી દરેક ક્ષત્રિય રાજપૂત સમાજના વિવિધ હોદ્દેદારો સાથે કોઈ વિસ્તારમાંથી મને અહીંયા ચિઠ્ઠીઓ મળી છે. કોઈ વિસ્તારમાંથી 5 ગાડી, કોઈ વિસ્તારમાંથી 10 ગાડી, કોઈ વિસ્તારમાંથી 2 ગાડી. એટલે ટૂંકમાં આપણો જે એકતા મહાસંમેલનનો જે હેતુ છે એ હેતુ પ્રમાણે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા આપણા ભાઈઓ મહેમાનો તરીકે પધાર્યા છે. સૌનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. અને હવે બહાર ઉભેલા તમામ માનવતા મહેમાનોને ફરી એક વખત હું બે હાથ જોડીને વિનંતી કરું કે ઝડપથી અહીંયા આપણે સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે, ઝડપથી આવી જઈશું. આજનો જે આ કાર્યક્રમ છે સાહેબ, આ એક ક્વોલિટી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એ માત્ર સંમેલન નથી, આ કાર્યક્રમ એ ભવિષ્યનો આપણો એજન્ડા છે. આ કાર્યક્રમ એ સમાજને કઈ દિશા તરફ લઈ જવો એના માટેનો એક મહત્વપૂર્ણ વિષય છે, ચિંતનનો વિષય છે. અને આવા મહાનુભાવોને જ્યારે હાજરી હોય ત્યારે હજી બાર ઉભેલા મિત્રોને વિનંતી કે ઝડપથી આપણે અહીંયા સભા મંડપમાં સ્થાન લઈ લેશું. અને હવે કાર્યક્રમમાં જ્યારે સંતોની વિશેષ ઉપસ્થિતિ હોય ને ત્યારે કાયમ કહી છે, શશી શીતલ હિમગીરી શીતલ, સરિતા શીતલ ગંગ, તાસે શીતલ સંત હે વાતા કરીએ સંગ. સંતોની ઉપસ્થિતિ આપણા સમગ્ર કાર્યક્રમમાં એક નવી ઉર્જા ઉત્પન્ન કરતી હોય છે. સંતોના માર્ગદર્શનથી અને સંતો અને ઋષિમુનિઓની સંસ્કૃતિથી સિંચાયેલા આપણે છું અને એ ધરોહરને જ્યારે જાળવીએ છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય સંત આનંદ મૂર્તિજી મહારાજ જે આપણી વચ્ચે હોય ત્યારે હું વિનંતી કરું એમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે કે આશીર્વચનથી જ કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આશીર્વચન માટે હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે અમને આપના અમૂલ્ય આ વાણીનો અમને લાભ આપો. પૂજ્ય બાપુ. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनशिदशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो रामचन्द्र भगवान की जय. गुजरात क्षत्रिय सभा अने कटोसण स्टेट द्वारा आयोजित આજના ક્ષત્રિય એકતા સંમેલનમાં ઉપસ્થિત સંતગણ, જેમના માધ્યમથી આખો ક્ષત્રિય સમાજ વાડાબંધીની રેખાઓ મટાડીને એકતાના મંચ ઉપર દેખાઈ રહ્યો છે, એવા મારા ભાઈ શ્રી કરણસિંહજી બાપુ, નેક નામદાર ઠાકોર સાહેબ કટોસણ સ્ટેટ, અન્ય સૌ જેને ક્ષત્રિયાણીની કુખેથી જન્મ મળ્યો છે, અને મારી સામે બેઠેલા આપ સૌ મારા ભાઈઓ તથા બહેનો, ક્ષત્રિય એકતા સંમેલન અને ક્ષત્રિય એક મંચ ઉપર આવે એ સમગ્ર ધરતી માટે શકન હોય છે અને સમુચ્ચી માનવ જાતિ માટે શકન છે. અને ઘણા સમય પછી આ શકન કરણસિંહજી બાપુના માધ્યમથી આપણા સમાજમાં બધા એક થઈ રહ્યા છો, એક દેખાઈ રહ્યા છો. મારો સાધુ તરીકે રાજીપો વ્યક્ત કરું છું. ક્ષત્રિય એ કોઈ જાતિ નથી, ક્ષત્રિય એક વિચાર છે, ક્ષત્રિય એક ધર્મ છે. ક્ષત્રિય માત્ર જાતિ શબ્દ નથી. આ જગતમાં ધર્મને કોઈ વિશેષણ લાગતા ન હતા ત્યારે ધર્મની સીધી સટ વ્યાખ્યા હતી, શાસ્ત્ર ધર્મ. એક ધર્મ એવો આવ્યો, ધર્મ એટલે માત્ર મંદિરો અને ક્રિયાકાંડમાં પૂરો થતી વસ્તુ નહીં, ધર્મ એટલે ધારણાતીતિ ધર્મ, જે તમારા અને મારા બંનેની હિતોનું રક્ષણ કરે અને ધર્મ કહેવાય. અને આ પૃથ્વી જાતિ ઉપર ધર્મ જ્યારે ગતિ કરતો ગયો,
धर्म विकास पाम्यो अने पहलो मुद्दो ए आयो जीवो अने जीवाड़ो हूँ जीवो अने तमने जीवो अने जीववा दो एक धर्म एवो आयो हूँ जीवो अने तमने जीववा दो एक धर्म आगळ वधता वधता उत्क्रांति थई धर्मनी अने एक धर्म एवो आयो जीवो अने जीववा दो नहीं पोते जीवो अने बीजाने जीवाड़ो आज आ शब्द सुधी धर्म गति करी गयो अने एना पछी एक धर्म एवो आयो के जीवो अने जीववा दो नहीं जीवो अने जीवाड़ो नहीं पोते मरी जाओ पण सामे वाला ने जीवाड़ो अने ए धर्म ज्यारे आ धरती ऊपर आयो ते धर्म नु नाम शास्त्र धर्म छे। आप बधाए मारी सामे बैठेला क्षत्रिय नी कुखाई थी जन्मेला आप बधाए भागशाळी भाई बहनों ने हूँ अहींथी अभिनंदन आपू छू के क्षत्रियाणी नी कुखे थी आपने जन्म मळ्यो छे। વિગત માનવ જાતિના ઇતિહાસમાં પૃથ્વી પરના ઇતિહાસને તપાસી લેવામાં આવે અને માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો ઇતિહાસના પન્ના ઉપર અને ઇતિહાસના પુસ્તકમાં ક્ષત્રિય શબ્દની બાદબાકી કરતા બે પૂંઠા સિવાય કાંઈ વધે નહીં અને તેવી આ ગૌરવ પરંપરા યુક્ત ઇતિહાસને લઈને બેઠેલા આ બધા ક્ષત્રિયોને આ ધરતી ઉપર લાવવા માટે કેટલાય વર્ષોના ઋષિઓનું ચિંતન રહ્યું ઋષિઓનું ચિંતન રહ્યું અને ચિંતનના પરિણામે એક એવી ક્ષત્રિયાણીના બીજને આ ધરતી ઉપર લાયા કે જે પોતે મરી શકે અને સામેવાળાને જીવાડી શકે। આખો દેશ જ્યારે રામ મંદિરમાં 492 વર્ષે ભગવાનને બેસાડવા જઈ રહ્યો છે અને ત્યારે આ એ ક્ષત્રિય જાતિના લોકો છે જે રામ શબ્દ માટે સામેવાળાને જીવ આપી પણ શકે અને જીવ સામેવાળાનો લઈ પણ શકે અને તે ક્ષત્રિયાણીના બીજની તાસીર છે। ત્યારે વર્તમાનમાં વિગત 1000 વર્ષના ઇતિહાસમાં જે ઇતિહાસ અહીંથી કહેવો નથી અહીંયા સમાજમાં બહુ મોટું ચિંતન રજૂ થનાર છે અને કરણસિંહભાઈની એ સામાજિક લાગણીને હું છેલ્લા 20 વર્ષથી જોતો રહ્યો અને છેલ્લા 6 મહિનાથી તો નજીકથી જોયું છે કે એમને ઘેર ઘેર જઈને અને ઘર ઘર ખખડાઈને સમાજના વાડાબંધી દૂર કરીને બધાને એક મંચ ઉપર લાવવા માટે જે જહેમત ઉઠાવી છે ભાઈ શ્રી કરણસિંહજીને પણ આ બહુચરના પ્રાંગણમાંથી માં ભગવતીને પ્રાર્થના કરું કે એક ભાઈ જ્યારે આ નેમ લઈને નીકળ્યા હોય માં ભગવતી એમની હાથોમાં શક્તિ પૂરે અને બધાય ભાઈ એ કરણસિંહના ભાઈની કરણસિંહભાઈની હાથની શક્તિ બને તે માટે આ મંચ ઉપરથી સૌને હું આહ્વાન કરું છું। ક્ષત્રિયો આજે શિક્ષણની ભૂખ આપણે જગાડી ચૂક્યા છીએ આપણા સમાજમાં આપણે કોઈ પણ રીતે જોવા જઈએ તો ત્યાગ અને બલિદાન તો આપણે માતાના ધાવણમાં શીખીને આવ્યા છીએ અને બાકડ બચ્ચા લાખ લાખે બિચારા સિંહણ બચ્ચો એક એક હજારા તુંડ ગજારા ફાડવા અને કરવા રક્તા પાન પેલા સાવજના સંતાન એને કઈ શીખવું પડે ને શામજી અને પેલું સિંહનું બાળક હોય એને કશું એ બહાર આવીને શીખવાનું ના હોય એમ ક્ષત્રિય બચ્ચાને કશું બહાર આવીને શીખવાનું નથી। પણ વિગત ઇતિહાસને જોઈ લઈએ તો ક્ષત્રિયો એકતા માટે જે ખૂટતો મુદ્દો હતો આપણા મને ખૂટે છે ખૂટતો હતો અને તે ખૂટતા મુદ્દાને જ્યારે ક્ષત્રિય સભાના માધ્યમથી ભાઈ શ્રી કરણસિંહજી આ વાતને લઈને આગળ નીકળે છે ત્યારે આવો અને બધાએ વાડાબંધી મટાવીને આપણે બધા એક મંચ ઉપર આવવાનો પ્રયત્ન કરીએ। રાજકારણમાં રાજકારણના ક્ષેત્રને પણ સામાજિક સંગઠનની એક ઉપનિપજ ગણી શકાય તેમ છે। બહુ ઓછા માણસો મેં મારા જાહેર જીવનમાં જોયા છે જ્યારે સમાજ પ્રત્યે આવી કરણસિંહજીભાઈ જેવી લાગણી હોય। ક્ષત્રિય સમાજ જો અહીંયા જુદી જુદી જગ્યાએથી આવીને બેઠો છે એક વાત મને અહીંથી આ મંચ ઉપરથી કહેવાનું મન થશે તમે ક્ષત્રિય બધા સંગઠિત થયા ક્યારે કહેવાશો જ્યારે તમે તમારા ચૂંટાયેલા રાજકારણના કોઈ પણ સભ્યો સામાજિક સંગઠનમાં અહીંયા મહેમાન તરીકે આવે અને ડરતા આવે અને નામ લખાયા પછી ચોક્કસ આવવાનો પ્રયત્ન કરે અને ડરતા આવે અને કદી કેમનું નામ ના હોય તો પાછલા બારણે ફોન કરીને પૂછે કે અમારું નામ કેમ લખ્યું નથી। આ પરિણામ જ્યારે તમે આ સામાજિક સંગઠનવાળા લાઈન બતાવો અને તે સંગઠન એ મજબૂત થયું ગણાશે। વિગત વિચાર કરીને જુઓ એક કાયમના માટેની વેદના રજૂ થતી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ આજે આ સમાજને જ્યારે આપવાની વાત આવે ત્યારે આપવાના અને બલિદાનના પ્રશ્નોમાં ક્ષત્રિય સમાજ પ્રથમ હરોળમાં રહ્યો છે। હા અહીંયા કેટલાક રાજવી પરિવારો પણ બેઠા છે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક રાજવી પરિવારથી છીએ। કોઈ પણ વસ્તુ બલિદાન શબ્દોનો સૌથી પહેલો આ માનવ જાતિને કોઈએ પરિચય કરાયો હોય તે ક્ષત્રિયાણીનો બચ્ચો હતો અને કાંઈ આ લાંબા ઇતિહાસમાં જવાની જરૂર નથી। હું તમને એક વાત કહું અને મારી વાતને અહીંથી વિરામ કરીશ કે જ્યારે પણ આપવાની વાત આવી છે 1947માં જ્યારે દેશ આઝાદ થયો અને ગાંધી એ બિરલા ભવનમાં 11 વાગે રાત જાગતા હતા બનેલો પ્રસંગ છે ઇતિહાસના પ્રસંગે અને મનુબેન ગાંધીજીને ગરમ પાણી આપવા ગયા છે કે બાપુ
गरम पानी लेने आया छे के चिंता तमने शेनी छे देश तो आजाद थई गयो छे पण मने चिंता ए छे मैं जे हिंद स्वराज्य नु पुस्तक लख्यु छे अने हिंद स्वराज मा मारे आ बधा राजाओ नो सहकार जोईशे अने कोण एवो छे पोतानी पोतानी राज्य संपत्ति ने मने आपी दे शुरुआत कोण करशे 11 वाग्या हता रातना अने ट्रंक कॉल आयो छे के दिल्ली मा दिल्लीमां भावनगर ठाकोर साहेब पधार्या छे बनेलो प्रसंग छे अने गाधी जागता था अने बगीमां गनु मनुबेन ने कहेवामां आव्युं के अहीं लईने आवजो ने ज्यारे बापू साहेब आया छे आ बनेलो प्रसंग छे अने गाधीजी ज्यारे एम कह्युं के आ हिंद स्वराजमां तमारी शुं आहुति छे आ राष्ट्रना यज्ञमां अमारा 1800 पादर तमारा तमारा राष्ट्रना यज्ञमां आपवामां आव्यो छुं अने आ तो વાણિયાની જાત હતી અને મહાત્મા ગાંધી બાપુ ચીપી ચીપીને બોલે વિચારીને બોલે અને કીધું કે ઠાકોર સાહેબ જરા વિચાર કરીને બોલો તમે તમારું રાજ્ય આપવા મને આવ્યા છો અને હા મને કહો કે તમે આજે આપો છો તેમાં તમે રાણીમાનો મંજૂરી લીધી છે અને વખતે ઠાકોર સાહેબ બોલ્યા હતા કે બાપુ હું હાથ ઊંચો કરું અને જેમ મારા પડછાયાનો હાથ ઊંચો થાય છે આ ઘોડાના અજવાળામાં પડછાયાને મારે પૂછવાનું રહેતું નથી એમ હું આપું અને મારે રાણીમાને પૂછવાનું રહેતું નથી અને જ્યારે આપવાની વાત આવી ત્યારે આ સમાજ આગળ આવીને ઊભો છે ત્યારે આપવાના તમામ બલિદાનોમાં જોવામાં આવે તો અને એ જ કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર થયા હતા અને એ વખતની મદ્રાસની સ્થિતિ બગી લઈને નીકળ્યા અને બહેનો ત્રણ ત્રણ માઇલ પાણી લેવા જતી હતી અને ત્યાંના કર્મચારીને પૂછ્યું કે આ બહેનો પાણી લેવા જાય છે કેમ કે બોલે 3 માઇલ કૂવો છે અહીંયા પાણીની અછત છે આ ગરીબ પ્રદેશ